રેલવે પરથી પસાર થવું યુવાનને ભારે પડી ગયું. દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે, ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું. થોડા દિવસે મોત દેખાઈ ગયું. સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય. આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો. જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી. પૂરના શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. ઠાસરા તાલુકાની મુવાડા ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે. શિક્ષકના ગેરવર્તનના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો. શાળા ખાતે પહોંચીને શાળા બંધ કરી. વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો. ગ્રામજનોએ એવા પણ આરોપ લગાવ્યા છે કે શિક્ષક પ્રવીણ શાળામાં દારૂ પીતો હતો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હતો. આથી તેની 6 મહિના પહેલા બદલી કરી દેવામાં આવી હતી. હવે 6 મહિના બાદ ફરી શાળામાં તે શિક્ષક આવતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી. વાલીઓ સાથે બાળકોએ પણ શાળાની બહાર બેસી શિક્ષક પ્રવીણને શાળામાં હાજર ન કરવા કર્યો વિરોધ. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને લાગ્યા છે તાળા. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઓએ નિર્ણય લીધો છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10 થી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાઓને બંધ કરાય, 7 પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરાય, જ્યારે 2 શાળાઓમાં ધોરણ 1 થી 5માં બંધ કરવામાં આવી છે. મોડાસાની સાખરીયા કંપા, કરસનપુરા કંપા અને મુનશીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા, વટવાડિયા અને મેઘરજ તાલુકાની માલકંપા શાળાને બંધ કરવામાં આવી છે. ભીલોડાની મુથીપુરા અને માલપુરની પીપરાણાને પણ ખંભાથી તાળા લાગશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પડાશે. જ્યારે શિક્ષકોને ઘટ હોય એવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ કરાયો છે. આવા ફાજલ પડનાર શિક્ષકોએ વધઘટ બદલી કેમ્પમાં શાળા પસંદગી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સરકાર પર બેવડી નીતિના આક્ષેપ કર્યા છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જાલોદના 7 ગામના લોકોની ચિંતા દૂર. દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નદીનાળામાં નવા નીરની આવક થઈ છે. જાલોદ તાલુકાના માંછણનાળા ડેમમાં 85% પાણીની આવક થઈ છે. ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે. હાલ ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ડેમની સપાટી વધવાની શક્યતાને લઈ સાવચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીકુટા, મુનખોસલા અને થિરકા ગામને એલર્ટ કરાયા છે. સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના પણ આપવામાં આવી છે. 11 દિવસ ગોંડલ યાર્ડ રહેશે બંધ. ઓગસ્ટ માસ એટલે કે તહેવારોનો મહિનો. આ માસમાં જાહેર રજાઓની ભરમાર છે. સરકારી કચેરીઓ તો બંધ રહેશે, સાથે રાજકોટના ગોંડલ યાર્ડે પણ ઓગસ્ટમાં યાર્ડ બંધનું કેલેન્ડર જાહેર કર્યું છે. ગુજરાતનો સૌથી મોટા પૈકીનું એક ગોંડલ યાર્ડ આ માસમાં 11 દિવસ બંધ રહેશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ માસ દરમિયાન તહેવાર અને જાહેર રજા સહિતના 11 દિવસ બંધ રહેશે. જ્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન 11 દિવસ હરાજી બંધ રાખી, ત્યારે આ કયા કયા દિવસે યાર્ડ બંધ રહેશે તેની વાત કરીએ તો 5, 12, 15, 19, 23, 24, 26, 27, 28, 28 ઓગસ્ટ, 2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરે યાર્ડ બંધ રહેશે. ખેડૂતોની રજાના દિવસોમાં ઝડપથી લઈને ન આવવા એપીએમસી ચેરમેને અપીલ કરી છે. સુવિધાથી સંપન્ન બરવાળાના નવા નાવડા ગામમાં 1500 લોકો એક રસોડે જમે છે. ગામની શોભામાં વધારતા આકર્ષક પ્રવેશ દ્વાર, ચોખ્ખી ચણાક, શેરીઓ, ઘેર ઘેરથી એકત્રિત કરાતો કચરો, શેરીએ શેરીએ સીસીટીવી અને સ્પીકર, ગામ આખા માટે ધમધમતું રસોડું, એક સાથે ભોજન ગ્રહણ કરતા વૃદ્ધો, શહેરને પણ ટક્કર મારે તેવું સુવિધાથી સંપન્ન ગામ છે બરવાળાનું નવા નાવડા. બોટાદ તાલુકાનું આદર્શ નવા નાવડા ગામ શહેરોમાં પણ સુવિધા ન હોય તેવી સુવિધા માટે જાણીતું છે. 3000થી વસ્તી ધરાવતા ગામમાં પ્રવેશ કરો એટલે તમારું સ્વાગત આકર્ષક પ્રવેશ દ્વારથી થાય. આ ગામની સુરક્ષાને ધ્યાનમાં લઈ ગામમાં મુખ્ય શેરી સહિત તમામ જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગામના રોડ પાકા છે. કોઈ જાહેરાત કરવા માટે શેરીએ શેરીએ સ્પીકર લગાવવામાં આવ્યા છે. સવાર સાંજ મંદિરમાં થતી આરતી તેમજ ભજન અહીં વગાડી લોકોને ધાર્મિક બનાવવામાં આવી રહ્યા છે. શહેરને પણ શરમાવે તેવી સ્વચ્છતા છે. પંચાયત દ્વારા ઘરે ઘરેથી ટ્રેક્ટર મારફતે કચરો એકત્રિત કરવામાં આવે છે. ગામના રસ્તાના બંને તરફ છોડ વાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હોલ છે. ગામના યુવાનો ધંધા અર્થે સુરત, મુંબઈ, ભાવનગર અન્ય શહેરમાં સ્થાયી છે એટલે ગામમાં રહેતા વૃદ્ધો જમવાની કોઈ અગવડતા ન પડે તે માટે એક ભોજનાલય બનાવવામાં આવ્યું છે, જેમાં એક રસોડા અને ગામ આખાની રસોઈ બનાવે છે. સવાર સાંજ 1500 લોકો એક ટેબલ પર બેસીને જમે છે. બંને સમય જમવાના 1500 રૂપિયા લેવામાં આવે છે. જે લોકો અહીં આવી શકતા નથી તેમના માટે ટિફિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, ગામના દાતાઓ દ્વારા મહિલાઓને ધાર્મિક યાત્રાઓ કરાવવામાં આવે છે. બરવાળા તાલુકામાં આવેલું નવા નાવડા ગામ અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મહિલાઓ દાદાની ધજાનું નિર્માણ કરી બની આત્મનિર્ભર.
પવિત્ર શ્રાવણમાં સોમનાથ મંદિરમાં ધ્વજ પૂજા માટે ટ્રસ્ટની આગવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવે છે. આ માટે મંદિર ટ્રસ્ટે વિશેષ તૈયારીઓ કરી લીધી છે. સોમનાથ મંદિરની ધ્વજા એકંદર 21 મીટરની હોય છે, જેમાં મહાદેવનું ત્રિશુળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગારી મેળવીને આત્મનિર્ભર બની છે. 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે. તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીં પરંતુ સાધના છે. સોમનાથ ટ્રસ્ટે શ્રાવણમાં આવનાર ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે, તેમજ પૂજન સામગ્રી અને આનુષાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સામાન્ય સભા બની ગઈ છે તોફાની. કઈક આ રીતે આણંદ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ હોબાળો કરી વોકઆઉટ કર્યો. આણંદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા તોફાની બની હતી. તમામ કામો ગેરકાયદે હોવાનો આક્ષેપ સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષના સભ્યોએ સભાને ગજવી હતી, હલ્લા બોલ કર્યો, નારેબાજી કરી. થોડી વાર માટે સભામાં માહોલ તંગ બની ગયો. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા. વિપક્ષી સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો. આણંદ પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે આણંદ પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી હોબાળો મચાવ્યો. પાલિકાના તમામ કામો ગેરકાયદેસર હોવાનો વિપક્ષી આક્ષેપ કર્યો. નગરપાલિકા હા હેના નારા લગાવી વિપક્ષી સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કર્યું હતું. ધારાસભ્યએ સિવિલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો. ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું જાણવા મળ્યું. પાટણ ઉંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. ધારાસભ્યે વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ તપાસ કરતા જાણવા મળ્યું કે કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દેવામાં આવી હતી. દર્દીને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનો ભાંડો ફૂટ્યો તો દર્દીઓની સંખ્યા કરતાં ચોપડે વધુ દર્દીઓને ભોજન આપવાનું પણ સામે આવ્યું. દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના ધારાસભ્યએ ફૂડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા. કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપ્યું હોવાનું સામે આવતા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી સુવિધાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધારપુર હોસ્પિટલ ખાતે ધરણાની ચીમકી ઉચ્ચારી. રાજકોટમાં 2 મહિનામાં 19 કમ્યુનિટી હોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં આગકાંડના 2 માસ બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા BU-CRT અને ફાયર NOC મુદ્દે થોડી વધુ જાગૃતતા જોવા મળી છે. મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે 2 મહિના બંધ રાખવામાં આવશે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને સમય લાગવાનો હોવાથી 2 મહિના માટે મનપાનો કોમ્યુનિટી હોલ બંધ રહેશે. મનપા સંચાલિત 19 હોલ ફાયર સેફ્ટી ઉપલબ્ધ થયા બાદ ફરી ખુલશે. લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર NOC ફાળવવામાં આવશે, જેથી 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેશે. 1 ઓક્ટોબરથી ફરી કમ્યુનિટી હોલ શરૂ કરાશે. આગામી 2 મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા, પરંતુ ફાયર સેફ્ટીના કામ માટે આ બુકિંગ રદ કરી દેવા પડે તેવી ફરજ પડી છે. રાજકોટનો લોકમેળો વધુ બનશે સુરક્ષિત. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો. રાજકોટમાં આગકાંડ બાદ હવે તંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી, એટલે લોકમેળાને લઈને તંત્ર એક્શનમાં આવી ગયું છે. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો કરાશે. 3 ગેટ વધુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇમરજન્સી એક્ઝિટ ગેટ અલગથી રાખવામાં આવશે, તો મેળામાં 30% સ્ટોલની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. લોકમેળામાં રાઇડ અને સ્ટોલ માટે 486 ફોર્મ ભરાયા. લોકમેળાના નામાંકરણ માટે રાજકોટવાસીઓએ 300થી વધુ નામ સૂચવ્યા. રાઇડ સંચાલકોની મુશ્કેલીનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી નિર્ણય કરાશે. સુરતમાં ક્રેન કર્મીએ વાહન સાથે જ વાહન ચાલકને પણ ટોઈંગ કરી લીધા. સુરત ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મીઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. પાર્કિંગમાં વાહનો હોવા છતાં તેને ટોઈંગ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે આ વખતે તો ટોઈંગ કર્મીએ હદ કરી નાખી. એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો. થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું, તેને ટોઈંગ કર્મીએ ઉપાડ્યું, જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકઝક કરી. પણ ચા કરતા કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને 2-વ્હીલરની સાથે સાથે તેના માલિકને પણ ઉપાડી લીધો. ચાલુ વાહને પણ માથાકૂટ ચાલતી હતી, પરંતુ ટ્રાફિક પોલીસના ક્રેન કર્મી માનવા તૈયાર જ ન હતો. સુરતમાં ક્રેન કર્મીએ વાહન સાથે જ વાહન ચાલકને પણ ટોઈંગ કરી લીધા. સુરત ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મીઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. પાર્કિંગમાં વાહનો હોવા છતાં તેને ટોઈંગ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે આ વખતે તો ટોઈંગ કર્મીએ હદ કરી નાખી. એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો. થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું, તેને ટોઈંગ કર્મી ઉપાડ્યું, જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકઝક કરી. પણ ચા કરતા કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને 2-વ્હીલરની સાથે સાથે તેના માલિકને પણ ઉપાડી લીધો. ચાલુ વાહને પણ માથાકૂટ ચાલતી હતી, પરંતુ ટ્રાફિક પોલીસના ક્રેન કર્મી માનવા તૈયાર જ ન હતો. રાજકોટમાં તંત્રના પાપે દાદા પડ્યા કુંડીમાં ખાબક્યા.
રાજકોટમાં વરસાદ બાદ રોડ પર ખાડાઓનો જબરો વિકાસ થયો છે. એક પણ રોડ એવો નથી જ્યાં ખાડાની રંગોળી ના હોય. ખાડા રાજ છવાયો છે, ત્યારે કમરતોડા ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રાજકોટમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે વરસાદી પાણીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની અણધડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ થયા. સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કુંડીમાં પડી જતા વૃદ્ધને ઈજા થઈ હતી. વાયરલ વિડીયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો છે. આ તરફ કચ્છમાં પણ વરસાદને લઈને જાણકારી. અબડાસાનું નુંધાતડ ગામ બન્યું છે સંપર્ક વિહોણું. અબડાસાના નુંધાતડ ગામના રબારી વાસના રહેવાસીઓ ચોમાસામાં બની જાય છે નોંધારા. અનેક રજૂઆતો છતાં પણ અહીં વહેતી નદી પર પુલિયો બનાવતા નથી. બે કાંઠે નદી આવતી હોય છે ત્યારે રબારી વાસુ નુંધાતડ ગામથી સંપર્ક વિહોણું બને છે. શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. રબારી વાસ સુધી નદીના પટમાં અવરજવર માટે પુલ બંધાવી આપવા રજૂઆત જલ્દીથી જલ્દી ગામ લોકોની માંગણી છે પૂરી કરવામાં આવે તેવી તંત્ર પાસે આશા છે. જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો. સુબીર, વઘઈ, આહવામાં વરસાદ પડ્યો. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી સહેલાણીઓની મોજ પડી ગઈ. વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ તો બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. આ તરફ હવામાન વિભાગે 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે, જેને લઈને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. બપોર પડતા જ દરિયો તોફાની બની ગયો હતો. કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. કાંઠા પર 10-12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ઓગસ્ટ માસના પ્રારંભ સાથે જ ભાવનગરમાં અનરાધાર વરસાદનો પ્રારંભ થયો. સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા થતા વરસી પડ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા, ત્રાપજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદથી ત્રાપજ ખેતરમાં પાણી પાણી જોવા મળ્યું તો ભાવનગરના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો તો રાજકોટના જીતપુરમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદ જોવા મળ્યો. જીતપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ પડ્યો. શહેરના તીનબત્તી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો તો અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો. ભારે બફારા અને ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો. આખા અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના કારણે રોડ પર વાહનો થંભી ગયા.